डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर खाते ना चैतन्य स्टूडियो माथी हूँ डॉक्टर धवल पंड्या आपनु स्वागत करूँ छू। मित्रों, आज आपणे बीकॉम अभ्यासक्रम ना फर्स्ट ईयर ना धंधाकीय संचालन एक कार्य आयोजन यूनिट नाम छे कार्य आयोजन, तेनी अंदर प्रास्ताविक कार्य विश्लेषण, तेनो अर्थ प्रक्रिया, प्रकारों, फायदा, त्यारबाद कार्य मूल्यांकन, अर्थ अने व्याख्या, त्यारबाद कामगिरी मूल्यांकन अने तेनो अर्थ अने व्याख्या, आटली बाबतों समावेश थाय छे यूनिट नंबर 3 मां। शुरुआत करीए आपणे प्रस्तावनाथी। कार्य आयोजन मानव संसाधनना लिखित कार्यना वर्णन में सुधारो करे छे। कार्य आयोजन ए मानव संसाधनना लिखित कार्यना वर्णन में सुधारो करे छे। जे सामान्य रीते जूना समय ने जाळवी राखवा माटे अघरू काम छे अने ते एवो दस्तावेज छे के जे कर्मचारीओनी मालिकीनो नथी अने मार्गदर्शक तरीके उपयोग में लई शकाय छे। लिखित कार्य आयोजन कर्मचारी ने तेना कामना समयनो उपयोग करवा अने तेनी आगळना कर्मचारीओना काम अने तेमणे करेल कामना जरूरी परिणामोनी ए जाण करशे। कार्य आयोजन करवाथी कार्य प्रवृत्तिओनी श्रेणीनी समीक्षा करवा अने कार्यस्थल पर सारी रीते आयोजन थई शके अने सारा काम करनाने योग्य पुरस्कार आपवामां आवे ते माटे हाथ धरवामां आवे छे। कार्य आयोजननी समीक्षा ए वार्षिक प्रक्रिया छे जेना द्वारा जे ते विभागना वडा अथवा तो काम अने सेवानी जोगवाईओनी सिद्धिओमां योगदान आपवाना कामना व्यक्तिगत कार्यक्रमने सम्मत ए करशे। जे ते योजनामां एवा संसाधनोनो संदर्भ होवो जोईए के जे सम्मत हेतुओने प्राप्त करवा माटे जरूरी छे अने कार्य आयोजननी समीक्षा पगारनी प्रवृत्ति माटेनी पात्रता अंगेना निर्णयोनी पण जाण करे छे। कार्य एटले शुं ए आपणे हवे समजीए। कार्योनी समानता द्वारा संबंधित एकरूप कार्योनुं एक जूथ पगारना बदलामां कर्मचारी द्वारा नौकरीमां फरजो, जवाबदारीओ अने कार्यो एटले के कामगीरी तत्वो निभाववामां आवे छे जे व्याख्यित अने विशिष्ट छे। एक बीजू परिपूर्ण परिमाण मापवामां करी शकाय छे। विशाळ परिप्रेक्ष्यमां जोईए तो कार्य कर्मचारीनी भूमिका साथे समानार्थी छे અને તેમાં કાર્ય પર્યાવરણના ભૌતિક અને સામાજિક પાસાઓનો સમાવેશ થાય છે। મોટા ભાગે વ્યક્તિ પોતાની નોકરી અથવા તો ભૂમિકા એ ભૂમિકામાં ફોરમેન હોય, સુપરવાઇઝર હોય, એન્જિનિયર હોય વગેરે એની સાથે પોતાને ઓળખી કાઢે છે અને તેની વિશિષ્ટતા અથવા તો ઉપયોગિતામાંથી પ્રેરણા મેળવે છે। મિત્રો, આટલું સમજ્યા બાદ આપણે કાર્ય વિશ્લેષણ સમજીએ। કાર્ય વિશ્લેષણ એટલે શું? કાર્ય વિશ્લેષણ એટલે જ્ઞાન, કુશળતા અને ક્ષમતાઓને ઓળખવા માટે કોઈ વિશિષ્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે જે
કોઈ ચોક્કસ નોકરી અથવા તો વ્યવસાયમાં હોવું જોઈએ. ટેસ્ટ ડેવલપમેન્ટના પ્રયત્નોમાં સારી રીતે કામ કરાયેલ કાર્ય વિશ્લેષણ એ પરીક્ષણની માન્યતા પૂરી પાડવામાં મદદ કરે છે, જે પાછળથી વિકસાવવામાં આવી છે. કાર્ય વિશ્લેષણમાં વિશ્લેષણ તરીકે ઓળખાતા સરળ શબ્દનો અર્થ એ છે કે તે એટલે કે નોકરી વિશે વધુ સમજવા માટે કંઈક એટલે કે નોકરી માટે વિગતવાર અભ્યાસ કરવા અથવા અભ્યાસ અથવા તો પરીક્ષા છે એની. તેથી કાર્ય વિશ્લેષણ કરવા માટે ચોક્કસ નોકરી વિશે વધુ સમજવું. કાર્ય વિશ્લેષણ એ નોકરીથી સંબંધિત સંપૂર્ણ માહિતી એકત્ર કરવાની પદ્ધતિસરની પ્રક્રિયા છે. કાર્ય વિશ્લેષણ એ કામ વિશ્લેષણ દ્વારા કરવામાં આવે છે, જે તેના માટે તાલીમ આપવામાં આવે છે. એ પણ છે, એની માટે તાલીમ પણ આપવામાં આવે. કાર્ય વિશ્લેષણ એક કાર્યવાહી છે જેના દ્વારા તમે ફરજો અને જવાબદારીઓ, નોકરીની પ્રકૃતિ નક્કી કરી શકો છો અને અંતે કર્મચારીઓને ચોક્કસ નોકરી કરવા માટે લાયકાતો, કુશળતા અને જ્ઞાન નક્કી કરવા માટે કાર્ય વિશ્લેષણે સમજવામાં મદદ કરે છે કે કાર્યો ક્યા કાર્યો મહત્વપૂર્ણ છે અને તે કેવી રીતે કરવામાં આવે છે. આ સમજાય છે. કાર્ય વિશ્લેષણ દ્વારા અસરકારક તાલીમ કાર્યક્રમ, કર્મચારીઓની પસંદગી અને કર્મચારીઓનું મૂલ્યાંકન, કર્મચારીઓનું મૂલ્યાંકન એટલે કામગીરી મૂલ્યાંકન, અને કર્મચારીનું વળતર, એની વળતર પદ્ધતિ અથવા તો વળતર યોજના નક્કી કરવાનું છે. કાર્ય વિશ્લેષણ કરનારા પ્રથમ ઔદ્યોગિક એટલે કે સંસ્થાકીય મનોવૈજ્ઞાનિકો મોરિસ વિટેલસ એ હતા. 1922માં તેમણે ટ્રોલી કાર કંપની માટે કર્મચારીઓને પસંદ કરવા માટે કાર્ય વિશ્લેષણનો ઉપયોગ કર્યો હતો. હવે આપણે તેનો અર્થ સમજીએ. સરળ શબ્દોમાં કાર્ય વિશ્લેષણ એક ઔપચારિક કાર્યક્રમ છે જે કાર્યના વ્યક્તિગત એકમમાં સમાયેલ કાર્યો, ફરજો અને જવાબદારીઓની તપાસ કરે છે. મિત્રો, ઘણી બધી વ્યાખ્યાઓ ઘણા બધા તજજ્ઞો દ્વારા આપવામાં આવેલી છે. હવે આપણે થોડી વ્યાખ્યાઓનો અભ્યાસ કરીએ અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે હેરી એલ વિલીના શબ્દોમાં જોઈએ. હેરી એલ વિલી એવું કહે છે કે કાર્ય વિશ્લેષણ કામના શરીર રચના સાથે કામ કરે છે. આ કાર્યનો સંપૂર્ણ અભ્યાસ છે જે દરેક જાણીતા અને વૈજ્ઞાનિક પરિબળને સમાવિષ્ટ કરે છે, જેમાં તેની કામગીરીમાં સામેલ ફરજો અને જવાબદારીઓને સમાવેશ થાય છે. એનો ફરજો અને જવાબદારીઓનો સમાવેશ થાય છે. જે પરિસ્થિતિઓ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવે છે, કાર્યની પ્રકૃતિ, કામમાં જરૂરી લાયકાત અને પગાર, કલાકો, તક અને વિશેષાધિકાર જેવા રોજગારીની શરતો, આનો સમાવેશ થાય છે. હમણાં આપણે સ્ક્રીન પર જોયું હતું તે મુજબ ડેલ યોર્ડરના શબ્દોમાં જોઈએ તો કાર્ય એ ફરજો, કાર્યો અને જવાબદારીઓનો સંગ્રહ છે જે વ્યક્તિગતને સોંપવામાં આવે છે, વ્યક્તિગત રીતે સોંપવામાં આવે છે અને જે અન્ય સોંપણી કરતાં અલગ છે. ત્યારબાદ જોઈ શકાય છે માઇકલ જે જુસિયસ એ શું કહે છે કાર્ય વિશ્લેષણ માટે. તો એ જણાવે છે
કે કાર્ય વિશ્લેષણ સ્પષ્ટીકરણ મેળવવા માટે કામગીરીઓ ફરજો અને નોકરીઓના સંગઠનાત્મક પાસાઓનો અભ્યાસ કરવાની પ્રક્રિયાને દર્શાવે છે અથવા તો તેને કેટલીક નોકરીના વર્ણન દ્વારા કહેવામાં આવે છે. ત્યાર બાદની વ્યાખ્યા છે મિત્રો એડવિન બી ફિલિપિયોના શબ્દોમાં જણાવીએ તો કાર્ય વિશ્લેષણ વિશિષ્ટ કાર્યની કામગીરી અને જવાબદારીઓથી સંબંધિત માહિતીનો અભ્યાસ અને એકઠી કરવાની પ્રક્રિયા છે. ત્યારબાદ બ્લૂમના જણાવ્યા અનુસાર, બ્લૂમ શું કહે છે? એક તજજ્ઞ થઈ ગયા બ્લૂમ. એ કાર્ય વિશ્લેષણ એ જણાવે છે કે કાર્ય વિશ્લેષણ કામના વિવિધ ઘટકોનો ચોક્કસ અભ્યાસ છે, તે કામની ફરજો અને શરતોના વિશ્લેષણથી જ નહીં પરંતુ કર્મચારીની વ્યક્તિગત લાયકાત સાથે પણ ચિંતિત છે. બહુ અદ્ભુત એમણે આ વ્યાખ્યા આપી છે. પછી જ્હોન એ શુબિન એમના અનુસાર કાર્ય વિશ્લેષણ એ દરેક વ્યવસાયને અન્ય તમામ લોકોથી અલગ પાડવા માટે, દરેક વ્યવસાયને વ્યાખ્યિત કરવા માટે કાર્યસ્થાનનું સંકલન અને અભ્યાસ માહિતીનો અભ્યાસ છે. સ્કોટ કોથિયર અને સ્પ્રિંગેલના શબ્દોમાં કહીએ તો કાર્ય વિશ્લેષણ કામગીરી ફરજો અને સંબંધોનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે. સામાન્ય માણસની ભાષામાં કાર્ય વિશ્લેષણનો અર્થ નોકરી વિશેની માહિતી ભેગી કરવાની પ્રક્રિયા. સામાન્ય માણસની ભાષામાં કહીએ તો એક એનો અર્થ એ થાય કે નોકરી વિશેની માહિતી ભેગી કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં બે રીતે માહિતીનો સમાવેશ થાય છે. એક છે કાર્ય વર્ણન અને બીજું છે કાર્ય સ્પષ્ટીકરણ. હવે આપણે કાર્ય વર્ણન વિશે સમજીએ. કાર્ય વર્ણન અને કાર્ય સ્પષ્ટીકરણ. પહેલું કાર્ય વર્ણન એને વિશે સમજીએ. કાર્ય વર્ણન એટલે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે સામાન્ય રીતે પ્રકૃતિમાં સ્પષ્ટતાપૂર્વક છે. તેમાં સંસ્થાકીય તેમજ વિધેયાત્મક માહિતી બંનેનો સમાવેશ થાય છે. તે પ્રવૃત્તિઓના અવકાશ, નોકરીની સ્થિતિ અને જવાબદારીઓને લગતી માહિતી પૂરી પાડે છે. તે કર્મચારીઓને તેમની નોકરીના ધ્યેયોને પહોંચી વળવા માટે તેમના માટે શું જરૂરી છે તે ખૂબ સ્પષ્ટ ચિત્ર આપે છે. એક સારું કાર્ય વર્ણન કઈ રીતનું હોઈ શકે તેના થોડાક મુદ્દાઓ જોઈએ. તો પહેલું, તે જવાબદારી સાથે કામમાં પ્રકૃતિ અને અવકાશનો સમાવેશ કરવો જોઈએ. જવાબદારી સાથે કામમાં પ્રકૃતિ અને અવકાશનો સમાવેશ કરવો જોઈએ. બીજું, એક સારું કાર્ય વર્ણન સ્થિતિ, જવાબદારીઓ અને ફરજો વિશે સ્પષ્ટ હોવું જોઈએ. સ્થિતિ, જવાબદારીઓ અને ફરજો વિશે સ્પષ્ટ હોવું જોઈએ. ત્રીજું, નોકરીની જટિલતા. એમાં નોકરીની જટિલતા, ત્યારબાદ તે ચોક્કસ નોકરી માટે જરૂરી કૌશલ્યોની
એમાં સંખ્યા એ પણ જરૂરી છે. ત્યારબાદ સમસ્યાઓ કેટલી સુસંગત છે તે પણ જોવું જોઈએ. ત્યારબાદ કર્મચારીઓની જવાબદારીઓનું સ્તર કામના દરેક તબક્કા માટે તે પણ એક જોવું જોઈએ. કાર્ય વર્ણનમાં સમાવેશ કરવામાં આવતી બાબતો કઈ કઈ છે તે હવે આપણે જોઈએ. કાર્ય વર્ગીકરણ એને આપણે એમ પણ કહીશું. તેમાં કાર્ય વર્ગીકરણમાં શું શું છે? તેમાં નોકરીનું શીર્ષક, વૈકલ્પિક શીર્ષક જો કોઈ હોય તો, કાર્ય નંબર, વિભાજન અથવા તો વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. કાર્યનું શીર્ષક યોગ્ય રીતે કામ કરે છે અને વિભાજન અથવા વિભાગ સૂચવે છે કે કયા વિભાગ અને સ્થાનમાં કર્મચારી કામ કરે છે. ત્યારબાદ મિત્રો કાર્ય સારાંશ જોઈએ. અહીં બે હેતુ છે. એક એ છે કે કાર્ય શીર્ષક પૂરતું ન હોય ત્યારે તે કામ પર વધારાની માહિતી આપે છે. બીજું, તે ચોક્કસ નોકરી વિશે વધુ વર્ણનાત્મક માહિતી આપે છે. હવે એની ફરજો અને જવાબદારીઓ જોઈએ. આ ચોક્કસ કામની સમગ્ર ફરજો અને જવાબદારીઓની યાદી આપે છે. કેટલીકવાર ફરજો અને જવાબદારીઓ પણ વિશેષ કુશળતા માટે અને તેમના બનાવોની ઘટના માટે પણ સૂચિબદ્ધ થાય છે. અન્ય નોકરીઓ સાથેનો સંબંધ, આ કર્મચારીઓને પદના માળખા તરીકે યોગ્ય માત્રા આપે છે. જેમને તેઓ રિપોર્ટ કરી રહ્યા છે તે, જેમ કે વરિષ્ઠ, જુનિયર વગેરે. આટલી બાબતો સમજ્યા બાદ હવે મિત્રો આપણે કાર્ય સ્પષ્ટીકરણ વિશે થોડી માહિતી મેળવીએ. કાર્ય વર્ણન અને પછી કાર્ય સ્પષ્ટીકરણ. કાર્ય સ્પષ્ટીકરણ નોકરીનું વર્ણન કરવા માટે લાયકાતો માટે ફેરબદલ કરે છે. કાર્ય સ્પષ્ટીકરણ એ નોકરીનું વર્ણન કરવા માટે લાયકાતો માટે ફેરબદલ કરે છે. આ સામાન્ય રીતે એક નિવેદન છે જેમાં લાયકાત, લાક્ષણિકતા, લક્ષણો વગેરેનો સમાવેશ થાય છે. કારણ કે કર્મચારીને તેમની ફરજો ચલાવવા માટે એ જરૂરી છે. અહીં પ્રથમ વસ્તુ બધી નોકરીઓની ડિરેક્ટરી તૈયાર કરવા માટે છે અને ત્યારબાદ આગળનું પગલું એ છે કે દરેક કામની એક યાદી તૈયાર કરવામાં આવે છે. કાર્ય સ્પષ્ટીકરણમાં સમાવેશ કરવામાં આવતી બાબતો કઈ કઈ છે હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલી બાબત આવે શારીરિક લાયકાત. આ લાયકાતો અથવા સ્પષ્ટીકરણ દરેક નોકરીમાં અલગ અલગ હોય છે. શારીરિક લાયકાત કર્મચારીઓની ક્ષમતાઓ સિવાય કશું જ નથી. તેમાં ઊંચાઈ, વજન, સાંભળવાની માત્રા, દ્રષ્ટિ, મશીન વગેરે નિયંત્રિત કરવાની ક્ષમતા આમાં આનો સમાવેશ થાય છે. માનસિક લાયકાત બીજું છે. માનસિક લાયકાત તેમાં માહિતી, ગણતરીઓ, આયોજન, સામાન્ય જ્ઞાન, ચુકાદો, યાદશક્તિ વગેરેનો અર્થઘટન કરવાની કેવી ક્ષમતા છે એનો આ બધાનો સમાવેશ એમાં થાય છે. મિત્રો સામાજિક અને ભાવનાત્મક વિશેષતા કઈ કઈ છે એ જોઈએ.
મેનેજર્સ અને સુપરવાઇઝર્સની ભૂમિકા માટે આ મહત્વપૂર્ણ છે. તેમાં ભાવનાત્મક સ્થિરતા અને સ્થિતિસ્થાપકતાનો સમાવેશ થાય છે. તેમાં તેઓ જે રીતનો પહેરવેશ હોય, વ્યક્તિત્વ અને સંબંધોનો અહીં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ વર્તણૂકલક્ષી લાયકાત, બહુ મહત્વની બાબત છે. વર્તણૂકલક્ષી લાયકાત સંચાલકોના ઉચ્ચ સ્તરો માટે કર્મચારીઓને પસંદ કરવામાં આ લાયકાત ખૂબ મહત્વપૂર્ણ છે. આ સ્પષ્ટીકરણ તે કૃત્યોને કારણે લક્ષણોના બદલે મેનેજર્સના કૃત્યો દર્શાવવા માટે પૂછે છે. તેમાં સર્જનાત્મકતા, સંશોધન, પરિપક્વતાનું સ્તર કેટલું છે એ બાબત જાણવાનો પ્રયત્ન, પ્રભુત્વ વગેરેનો સમાવેશ થાય છે. આટલી બાબતો મિત્રો આપણે આજના વ્યાખ્યાનમાં રાખીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે કઈ કઈ બાબતો જોઈ? સૌથી પહેલા કાર્ય યોજનામાં કાર્ય વિશ્લેષણની વ્યાખ્યા જોઈ, અર્થ અને તેમાં પણ કાર્ય વર્ણન અને કાર્ય સ્પષ્ટીકરણ વિશે માહિતી મેળવી અને આ આટલો વિષયને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે કાર્ય વિશ્લેષણની પ્રક્રિયામાં કે જેમાં નોકરીની વિશ્લેષણની પ્રક્રિયા વિશે અને ત્યારબાદ કાર્ય વિશ્લેષણની પદ્ધતિઓ વિશે વિગતે માહિતી મેળવશું અને આ સમગ્ર વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી મિત્રો રજા આપો. આભાર.